પ્રકરણ 19 આઝાદી પછીના યુદ્ધો. આઝાદીની સાથે જ આપણને ગાંધી ચિંતન પણ વારસામાં મળ્યું. આ ચિંતનનો ત્યારે ભારે પ્રભાવ હતો, તેથી વર્ષો સુધી આપનું અર્થતંત્ર, રક્ષાતંત્ર, ગૃહરક્ષા વગેરે ગાંધી વિચાર પ્રમાણે ચાલતા રહ્યા. ક્રમે ક્રમે શાસકોને સમજાવવા લાગ્યું કે આ વિચારોથી રાષ્ટ્રના પાયાના પ્રશ્નો ઉકેલી શકાતા નથી. તેથી ગાંધી વિચારોથી શાસકો દૂર હટવા લાગ્યા, તો પણ તેની પ્રેરણા અને પકડ તો બની જ રહી. ગાંધી વિચારોમાં આક્રમણ તો હતું જ નહીં, પ્રત્યાક્રમણ પણ નહોતું. આપણે અહિંસા લડતથી આઝાદી મેળવી હતી અને તેનો ભારે નશો ગાંધીવાદીઓને હતો, પણ નિઝામ જૂનાગઢ, કાશ્મીર, ગોવા વગેરે સ્થળે અહિંસા જરાય ન ચાલી, સેના જ કામમાં આવી. એનો અર્થ એવો થયો કે અહિંસા માત્ર અંગ્રેજો સામે જ ચાલી શકે છે, બીજે નહીં. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં જે લખ્યું છે તેની થોડી ઝલક જોઈએ. દારૂગોળો એ હિંદને સદે તેવી વસ્તુ નથી. ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવું. જો તે ન સમજે તો ગાયને જતી કરવી. મને એ ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારા પ્રાણ દેવા, પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહીં. હિન્દ સ્વરાજ પૃષ્ઠ નંબર 27. આ અહિંસા માર્ગ અને તેમાંથી પ્રગટેલી શરણાગતિ કહેવાય. પણ માનો કે ગાયની જગ્યાએ કોઈ ગુંડો મારી દીકરીને બળાત્કાર માટે લઈ જતો હોય તો મારે હાથ જોડવા, અને ગુંડો ન માને તો વલવલતી દીકરીને જતી કરવી? જેને વેર નહીં તેને તલવાર નહીં. આવા બધા અનેક વિચારો ગાંધીજીએ આપણને આપ્યા હતા. તેના ગર્વમાં નેતાઓ છાતી ઠોકી ઠોકીને કહેતા હતા કે આ દેશ ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીનો દેશ છે, અર્થાત આ દેશ અહિંસાવાદી દેશ છે. આ પરિપ્રેક્ષ્યમાં આઝાદી મળી એટલે સેના, શસ્ત્રો અને સેના નાયકોની ઘોર ઉપેક્ષા થઈ, કારણ કે આક્રમણ કરવું જ ન હતું. કશી જ તૈયારી ન કરી, પણ બધી ધારણાઓ ખોટી ઠરી. વગર વેરે પાકિસ્તાને 4-5 વાર આક્રમણ કર્યા, ચીને 1 વાર આક્રમણ કર્યું. ગાંધી વિચારો અપ્રસ્તુત થઈ ગયા. હવે જે યુદ્ધ થશે તે ચીન અને પાકિસ્તાન બંનેની સાથે એક સાથે થશે, જરૂર થવાનું છે. ગમે તેટલી આજીજી પ્રાર્થના વિરોધપત્રો મોકલો, યુદ્ધ થવાનું જ છે. પેલા પૂરી તૈયારી કરી રહ્યા છે. આપણે હજી પણ ઘેનમાં છીએ, ભાનમાં નથી. ભવિષ્યમાં થનારા આ યુદ્ધથી થતરી જવાય છે, કારણ આપણે હજી પણ શસ્ત્રો, સેના અને વ્યૂહની રીતે તૈયાર નથી. 1962માં જે દબડકો કર્યો હતો તેવો જ ફરીથી થશે તેવું દેખાય છે. ભગવાન બચાવે અને સાચું ચિંતન આપે. હવે આપણે આ બંને પાડોશીઓ સાથે અનેક મોરચે લડવાનું છે. સ્થિતિ તો એવી છે કે કોઈ એક સાથે પણ આપણે લાંબો સમય વિજય યુદ્ધ લડી શકીએ તેમ નથી. વહેલી તકે પરિસ્થિતિ સુધારવી જોઈએ, જેમાં મિત્રો બનાવવા, પ્રચુર આધુનિક શસ્ત્રો મેળવવા, આક્રમક વ્યૂહ રચવો અને સેનાને તૈયાર રાખવી, આ બધું તરત જ કરવા જેવું છે. હવે આગળ વાંચો. અત્યાર સુધીના કાળને 3 ભાગમાં વહેંચી 3 તારણ કાઢી શકાય, હિન્દુકાળ, મુસ્લિમ કાળ અને અંગ્રેજ કાળ. હિન્દુકાળમાં આપણે ક્યાંય આક્રમણ કર્યા નહીં, અરે પ્રત્યાક્રમણ પણ કર્યા નહીં, તેથી ભારત ઉપર સતત આક્રમણો થતા રહ્યા અને આક્રાંતાઓ જીતતા રહ્યા. માત્ર દક્ષિણ ભારતના ચૌલ અને પાંડ્ય વંશના રાજાઓ તથા ઓડિશાના રાજાઓ, જે શ્રમણ પ્રભાવમાં ન હતા, તેઓ પૂર્વમાં ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ વગેરે દૂર દૂરના દેશો ઉપર પહોંચ્યા અને ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરી. કાળાંતરમાં તે બધા બૌદ્ધ થયા અને પછી મુસ્લિમ થઈ ગયા. મુસ્લિમ કાળમાં તુર્કો, અફઘાનો અને મોગોલો ભારત ઉપર એક પછી એક ચઢી આવ્યા. પ્રથમ હિન્દુ રાજાઓ અને પછી મુસ્લિમો એકબીજાને હરાવતા રહ્યા. અફઘાનોએ તુર્કોને અને મોગોલોએ અફઘાનોને હરાવી ભારત ઉપર રાજ કર્યું. આ સમયમાં મુખ્ય લડાઈઓ મુસ્લિમોમાં અંદરોઅંદર થઈ, હિન્દુઓ પ્રભાવહીન થઈ ગયા. મોગલ કાળમાં બે શક્તિઓએ માથું ઊંચક્યું, એક મરાઠા અને બીજી શીખ. બાકી ખાસ કાંઈ પ્રતિક્રિયા થતી દેખાય નહીં. હિન્દુઓ પાસે માત્ર 2-4 જાતિઓમાં જ યોદ્ધાઓ થતા, બાકીની બધી પ્રજા યોદ્ધા વિનાની હતી.
બે ચાર જાતિઓમાંથી રાજપૂત જાતિના કેટલાક રાજાઓ મુગલો સાથે ભળી ગયા અને તેમના સેનાપતિ થઈને તેમની તરફથી લડતા રહ્યા. મુસ્લિમ કાળમાં ભારત બહાર ખાસ આક્રમણો થયા નથી, તેમજ સમુદ્રી આક્રમણો પણ થયા નથી. ભારતની અંદર જ વધુ લડાઈઓ થઈ. અંગ્રેજ કાળમાં અંગ્રેજોએ ભારતની અંદરની લડાઈઓ પૂરી કરી, તેઓ અર્થપૂર્ણ લડાઈ લડતા. હારેલા શત્રુને પાછળથી મિત્ર બનાવી પોતાની સાથે કાયમી રીતે જોડી દેતા. મુસ્લિમોની મોટાભાગની લડાઈઓ વિદ્રોહને દબાવવાની થતી, જ્યારે અંગ્રેજો એવી સંધિ કરતા કે વિદ્રોહ કરવાનું કારણ રહેતું નહીં. અંગ્રેજોએ ભારત બહાર 10 આક્રમણો કર્યા, જેમાં અફઘાનિસ્તાન ઉપર 3 વાર, નેપાળ ઉપર 1 વાર, સિક્કિમ ઉપર 1 વાર, ભૂતાન ઉપર 1 વાર, તિબેટ ઉપર 1 વાર, બર્મા ઉપર 3 વાર. આ બધા યુદ્ધો હેતુપૂર્ણ રહ્યા. આના કારણે ભારતની સીમા ચારે તરફ વધી ગઈ. ભારત સુરક્ષિત થઈ ગયું. અંગ્રેજોએ ફ્રેન્ચો અને ડચો સાથે સમુદ્રી યુદ્ધો કરી તેમને કાં તો ભગાડી દીધા કે પછી પ્રભાવહીન કરી નાખ્યા. આરબ સમુદ્રમાં છેક એડન અને હોર્મોઝ સુધી પોતાની સત્તા સ્થાપી, તો લક્ષદ્વીપો કબજે કરીને હિન્દ મહાસાગરમાં દૂર દૂર સુધી રક્ષાપંક્તિ ઉભી કરી. બીજી તરફ બંગાળની ખાડીમાં આંદામાન નિકોબારની લાંબી દ્વીપમાળા છેક ઇન્ડોનેશિયા સુધીની કબજી કરી લીધી. સિંગાપોર, હોંગકોંગ વગેરે દૂર દૂરના ટાપુઓ કબજે કરી પોતાની અણ વર્તાવી. એથી ભારત સુરક્ષિત થઈ ગયું. પછી ભારત ઉપર ન તો કોઈ આંતરિક યુદ્ધ થયું, ન બહારથી આક્રમણ આવ્યું. જો આ બધા આક્રમણો ન કર્યા હોત તો ભારત સતત દેશી વિદેશી આક્રાંતાઓના યુદ્ધોમાં રગદોળાતું રહેત. અંગ્રેજોના ગયા પછી આઝાદી આવી તેની સાથે જ પાછું ચિંતન બદલાયું. આ દેશ બુદ્ધ, મહાવીર અને ગાંધીનો છે એવું પંડિત નહેરુજી એક ખાસ હેતુ માટે ગૌરવથી બોલતા રહ્યા. ખરેખર તો આ ત્રણેયનું નિશ્ચિત ચિંતન આપણે સ્વીકાર્યું, અર્થાત અહિંસા. આપણે સેના અને શસ્ત્રોની ઉપેક્ષા કરી. ગાંધીજી કહેતા કે જેને બેર નહીં તેને તલવાર નહીં. જૈનો તો સબમરીનું નામ અરિહંત પાડ્યું, તેમાં જ ઉકળી ઉઠ્યા. શત્રુનો નાશ કરનારું નામ અમારા ભગવાનનું છે, ને આવા ભયંકર ઘાતક હથિયાર ઉપર ન શોભે. જરા વિચાર કરો કે નામ માત્રથી આટલો બધો ધાર્મિક વિરોધ થાય, તો કાલે યુદ્ધ સમયે આ સબમરીન અણુ મિસાઇલ છોડી અણુબોમ્બ દ્વારા 5-25 હજાર માણસોની હત્યા કરી નાખે તો શું એ થઈ જાય? ચિંતન જ આવું છે. નાગાસાકી અને હિરોશિમા ઉપર અણુબોમ્બ ફેંકી લાખોનું કચ્છરઘાણ વાળનાર અમેરિકન પાયલોટોએ એટલું જ કહ્યું હતું કે અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે, તેનો સંતોષ છે. બોમ્બ ફેંકતા તે ધ્રુજ્યા નહીં, ગભરાયા નહીં, હિચકિચાયા નહીં. એક આવું ચિંતન છે. બીજી તરફ નામ માત્ર રાખવાથી હાહાકાર થઈ ગયો, તો સમય આવીએ પરિણામ લાવતા તો શુંનું શું થઈ જાય? આ બીજું ચિંતન છે. કદાચ ખરા સમયે અણુબોમ્બના ફેંકનારને બિરદાવનારા નીકળી પડે તો નવાય નહીં. દોષ તો કોઈનો નથી, ચિંતનનો જ દોષ છે. છેલ્લી ઘડીએ અર્જુન પણ આવા પલાયનવાદી ચિંતનનો શિકાર થયો હતો. પણ શ્રીકૃષ્ણ ગીતા જ્ઞાનથી જેનું ચિંતન સુધાર્યું હતું. નવાય તો જુઓ, આ જ કારણસર, લાખોનો નાશ કરાવવાના કારણસર કેટલાક ચુસ્ત અહિંસાવાદીઓ તેમને નરકે ગયાનું કથન કરે છે. તેમનો દોષ નથી, ચિંતનનો જ દોષ છે. આ બધા ચિંતનમાં મહાત્મા ગાંધીજીએ 3 છોગા લગાવી દીધા. બધા જ પ્રશ્નો અહિંસાથી ઉકેલાય છે, તેથી સેના અને શસ્ત્રોની જરૂર જ નથી. આપણે વિશ્વને આવો ઉપદેશ આપતા રહ્યા અને કશી સૈનિક તૈયારી કરતા ન રહ્યા. આવી સ્થિતિમાં ભારત વધુને વધુ દુર્બળ થતું ગયું. આપણે સદીઓથી માર ખાતા રહ્યા. મહાત્મા ગાંધીજીએ આદર્શપૂર્વકનું માર ખાતા શીખવાડ્યું, આપણને સદી ગયું. ગુરુ ગોવિંદસિંહજી સિવાય મારવાનું શીખવાડનાર કોઈ ન નીકળ્યું. હવે પરિણામ જુઓ.